नमस्कार दर्शकों, હું મનીષા, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સૌપ્રથમ તો આ તમામ દર્શકોને, વડોદરા વાસીઓને મહાશિવરાત્રી પર્વની ખૂબ ખૂબ શુભકામના. જી હા, આજનો દિવસ મહાશિવરાત્રીનો દિવસ વડોદરા શહેરમાં ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. વડોદરા એટલે કે સંસ્કારી નગરી, શિવ નગરી, ઉત્સવ પ્રિય નગરી. અને વડોદરા શહેરમાં શિવજી કી સવારીનું જે આયોજન થતું હોય છે, લાખોની સંખ્યામાં આપણે વડોદરા વાસીઓ તેમાં ઉમટી પડતા હોઈએ છીએ. અને એમાં પણ વડોદરાની સાંસમાં મધ્યમાં આવેલ સુરસાગર, સુરસાગરમાં જે શિવજીની પ્રતિમા આવેલી છે અને તેને સુવર્ણ જડિત જે કરવામાં આવી છે, ખૂબ જ સુંદર અત્યારે વડોદરા શહેર, અત્યારે તમામ જે આજરોજ તો મંદિરોમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી રહ્યા છે, પરંતુ સુરસાગર ખાતે મોટી સંખ્યામાં તમામ જે નાગરિકો છે તેઓ અહીંથી જઈ રહ્યા છે. કેટલાય એવા લોકો છે જેઓ સેલ્ફી લઈ રહ્યા છે. આજરોજ મુખ્યમંત્રી પણ આવનાર હોય તેને લઈને પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ અત્યારે આપ જોઈ રહ્યા હશો કે સંપૂર્ણ જે તૈયારીઓ છે સુરસાગર તળાવને સુશોભિત કરવાની, તે અત્યારે ચાલુ જ છે. તમામ અત્યારે ફૂલોથી જે શણગાર છે તે કરવામાં આવી રહ્યો છે. સ્ટેજની જે સંપૂર્ણ કામગીરી છે તે તો અત્યારે પૂર્ણ કરી દેવામાં આવી છે, પરંતુ સાફ સફાઈથી લઈને તમામ અત્યારે આપ જેમ જોઈ રહ્યા હશો કે અલગ અલગ જે ફૂલોથી શણગાર દર વખત કરવામાં આવતો હોય છે તે અત્યારે ચાલુ જ છે. અને બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવનાર હોય જેને લઈને પણ અત્યારે સંપૂર્ણ જે સુરક્ષાના ભાગરૂપે કામગીરી છે તે પણ ચાલી રહી છે. અને શિવજી કી સવારી છે એટલે કે તેને લઈને સંપૂર્ણ જે સુરક્ષા છે તે તો હંમેશાથી રાખવામાં જ આવતી હોય છે. આપ અત્યારે જેમ જોઈ રહ્યા છો કે અલગ અલગ ફૂલોથી જે શણગાર છે તે કરી દેવામાં આવ્યો છે. દર્શકો, ખૂબ જ સુંદર અત્યારે જે નજારો છે સુરસાગરનો તે જોવા મળી રહ્યો છે. અને આપણે સુરસાગરની જ્યારે વાત કરીએ તો વડોદરાની શાન તો પહેલેથી જ છે, પરંતુ તેની સાથે જો આપણે વાત કરીએ જ્યારે સુવર્ણ જડિત અત્યારે શિવજીની પ્રતિમા કરવામાં આવી છે, ખૂબ જ સુંદર રીતે અત્યારે જે પ્રતિમા છે તે મને સુવર્ણ જડિત કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી હોય, હવે પૂર્ણ પણ તેને કરવામાં આવી છે. આજરોજ તમામ જે મંદિરો આવેલા છે ત્યાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી રહ્યા છે અને ભગવાન શિવજીને જળાભિષેક, દૂધાભિષેક, પંચામૃતનો અભિષેક કરવામાં આવી રહ્યો છે. શિવજીને રીઝવવાના પ્રયાસો રહે છે, કારણ કે આજનો દિવસ એટલે મહાશિવરાત્રી, તમામ લોકો વ્રત પણ રાખતા હોય છે. આજરોજ રાત્રિના દરમિયાન જ જે રીતે આરતી, મહાઆરતી કરવામાં આવશે તેની જો વાત કરીએ તો તેને લઈને પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. દર વખતની જેમ સુરસાગર ખાતે જે સ્ટેજ છે તે પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે અને તેની અત્યારે કામગીરી પણ ચાલી રહી છે. અને સાંજે શિવજી કી સવારીનું ખૂબ જ સુંદર અતિભવ્યાતિભવ્ય આયોજન પણ કરવામાં આવશે. ખૂબ ખૂબ આભાર આપ સૌ દર્શકોનો અમારી સાથે જોડાવા માટે. કેમેરા પર્સન રવિ સંધા સાથે મનીષા, સ્પાર્ક ટુડે ન્યૂઝ.